શ્રી રામદૂત મ્યુઝિક કમાભાઈ પણ મજા બહુ કરાયો હમણા કમાભાઈ તમે હા 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 શું કહું અમારે મહેસાણા થી હમણાં ફોન આવ્યો મને કે હિતેશભાઈ અંટાળા બોલો મેં કીધું હા મને કે ભાઈ તમારે પચીસ તારીખ ખાલી છે મેં કીધું ભાઈ મારે ખાલી નથી મને કે તો ભાઈ એક કામ કરો ને ભાઈ મેં હું મને કે તમારું રહેવા દયો ને કમા ભાઈ નું ગોઠવો ના ના પાજો વાહ 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 એમ થોડું હાલે ના ના આટલા નિખાલસ માણસ જે બોલો લ્યો જોરદાર તાળીઓ એમને અમને વધાવો સાહેબ ગમે ગમે આપણને ગમે અને ઈશ્વર મહાદેવમાં મેલડી ની કદાચ કૃપા હશે તો આજે અમારે પેલું સ્ટેજ છે મારે એમની આનંદ જ કરાવવાનો હમણાં આ બે વર્ષ લોકડાઉન ના મેન તમે કાઢ્યા મેલડી ની કૃપા હશે કંઈક એની દયા હશે કે આ ધામમાં તમારા બધાના દર્શન થયા અને આવા સુંદર ધામમાં અમે આવીને અમે અમને થોડોક હરખ થાય કેમ કે આ બે વરસ જે ગયા ને એ બધા માટે જેવા ગયા હોય એવા પણ કલાકારો માટે થોડાક હાર્ડ હતા એમાંય અમારે ગભો હમણાં મળ્યો તો ગભાને મેં પૂછ્યું મેં ગભા આ બે વર્ષ લોકડાઉનમાં તું શું શીખો મને કહી કે ઘણું આવડી ગયું હું કેટતા કાઢતા આગળ હાલવાનું પોતું મારતા મારતા પાછળ બોલો જો હવે આમાં આમાં શીખી ગયા પણ કોઈ કહે નહીં અને એની મજા ને લોકડાઉન અમુક અમુક બે વર્ષ તો ઘરમાં ઘરમાં રહ્યા ઘરમાં ઘરમાં એવું લાગતું હતું તો આપણા જ ઘરમાં આપણને દાખલ કર્યા હોય એવું થોડું બહાર નહીં નીકળવાનું બોલો એ પાંચ પાંચ હજારની ની કપડા ની હતી છેલ્લે ત્રણસો રૂપિયા ગામમાં બે વર્ષ કાઢ્યા ઓલ ઓવર બધાય જ્ઞાથી શીખવા મળ્યું ને જ્ઞાથી શીખવા મળ્યું કે કદાચ ગમે એટલું ગમે એ વસ્તુ હોય ગમે એટલી ગમે એટલી વસ્તુ આપણી પાસે હતી પણ છતાંય ઈશ્વર ધારે એ જ કરી શકે આપણી ત્યાં કાંઈ બુદ્ધિ હાલે નહીં ભાઈ આમ જોવો થોડોક થોડોક મારો બાપ ગયો તમારો ભાવ હાચો તમારો પ્રેમ હાચો બોલું શું છે તમે બોલ બોલ કરતા હોય એટલે આપણે એમ થાય કે નહીં મજા આવતી હોય થાય આવું આમાં એવું જરૂરી થયું હમણાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો તો આવો ડાલા મથો ડાયરો બેઠેલો તો એક ભાઈ ઉભા છે હાથમાં બંધુકડી લઈને સાંધિયા વાળી ને હા સી અહીંયા હાથ પેઢીમાં જોઈ નહોતી એ તો ઊભો થયો ને એ ભાઈ આમ બધા એમાં હિંદી વાળા ને એમાં એ ભાઈ ઊભો થયો તો મેં કીધું ભાઈ જીભે સરસ્વતી વી આઈ ગયા સાલુમાં ઉભા થઈને આપણે આમ આમ ડોળા કાઢીને ઉભો રે કેવું લાગે મેં કીધું ભાઈ મારી હિન્દી પાછી એવી કડક સમજાય મેં કીધું ભાઈ તુમકો ક્યાં ક્યાં કિસકા કામ હે બોલે યાદાબગ બગ નહીં કરીને ગા તું આપના કામ કર ઈધર ઈ ચોપકા ડાલે ગા મેં કીધું આહારો લ્યો તમારું સાતસો કિલોમીટર સુધી એવું લાગે

થોડોક ધર્મ વધતો જાય અને ખાસ કરીને યુવાનોમાં દિલથી કહું મારા યુવાન ભાઈ બહેનોને કે પંદરસો પંદરસો વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરીને વ્યા ગયા તો પ્રાઉડ ફીલ કરજો આપણા પૂર્વજો ઉપર કે પંદરસો વર્ષ સુધી રાજ કરીને વ્યા ગયા છતાંય આપણે જો કપાળે ચાંદલો કરી શકતા હોય માતાજીના નામ લઈ શકતા હોય ભાગવત સપ્તાહ બિહારી શકતા હોય તો આપણા પૂર્વજોને ધન્યવાદ દેવા આપણે કાંઈ સુધી મને તમને એને પુગાડ્યા પણ આ ત્રણસો ત્રણસો રૂપિયાના ફિલ્મમાં એડવર્ટાઈ આપણને લોહી ભાવ્યા છે માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય એડવર્ટાઈમાં કાલે ઘણી મુલાઈ અંબા હવે હાડી ત્રણસો કરોડ રૂપિયા લીધા હોય એણે ખાલી એડવર્ટાઈના કાલે ઘણે મુલાય અંબાલ એટલે હાડી નવસો રૂપિયાનું શેમ્પુ ચારસો ગ્રામ પાંચસો ગ્રામ માલ આવે કંપનીવાળા પાસે એવું કે અરીઠા આવે લવિંગ આવે એલસી આવે તજ આવે વાહ અને શાળીક જાતના આમાં વિટામિન આવે તો શાળી જાતના વિટામિન આવતા હોય આમાં તો આને માથામાં ન નખાય ડાયલનો વઘાર કરો છોકરા રોતા હોય એમાં બે સમસી તમને કહો રોટલી ઉપર શેમ્પુ નાખીને ખાંડ વેરીને મોરસ વેરીને ભૂંગળો કરીને ખવરાવો હું કામ કારણ કે આપણા છોકરાઓને અત્યારે વિટામિનની જરૂર છે ને એ વી જાય વાહે ઐશ્વર્યા રાય આવે એનું કયું ન કરતા તો થોડુંક મારું કયું કરો હું કંડિશનર લાવો એમાં શું આવે તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે કેટલાનું આવે છસો રૂપિયાનું માલ કેટલો આવે ત્રણસો ગ્રામ વાહ પછી બીજી આવે આ બે નું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું શિરમ લાવો હવે એનું ટોટલ મારી ને તો બે હાજર બાવીસો રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે તો આપણે બધા થઈને એક કામ કરીએ તો એ બે હજાર રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો બે હજાર રૂપિયાનું ક્યારેક હારી ગૌશાળામાંથી કિલો ઘી લઈ આવીને છોકરાઓને ખવરાય હું વાંધો પણ નહીં એમ નહીં થાય શું કામ કારણ કે ઓલીએ ત્રણસો કરોડ રૂપિયા લીધા છે અને અમે એ મફત કહીએ છીએ એમાં વાંધો છે કારણ કોઈ પણ સરકારી અધિકાર્યો બાપુનો એમ નથી પુષ્ક બાપુ તમે શું કરો છો હા કેમકે બાપુનો એક જ ગમે હું કાળુની સેવા કરતો હોય એ વાલો લાગે અને કાપતો હોય એને ધકેલતો હોય એની પાસે આપણે એક જ પેટર્ન સવાલ છે એ હું નહીં બોલું પછી તમે માફી માંગો લે એ મને આ લોકડાઉન પછીની નિહાળવું કોઈને તો તો અમુક છોકરાઓ ઘેરે રહી રહી મા બાપ જેવા થઈ ગયા

એ તો ગામડામાં છે ટૂંકું થાય એટલે ભાઈ પછી મોટો ન પહેરે નાના ભાઈ ને પહેરવાનું આવતું સમય એવો હતો ભાઈ પવણી ને આવ્યો ભાભી પાસે જાય ને એટલે મોજાની આપે રૂમાલ આપે અતર ની સિંહ આપે આપે ધાતીયો ની મોજાની જોડે પંદર રૂપિયા ની મોજાની જોઈડ આવતી ગોઠણ સુધી ના મોજા ને રાખ તમારે મોજું ના પાડે ને આપડે ઢીલા પડી ની ગોઠણ સુધી ના મોજા એ હવે તે હવે સગવડતા વાળા છે ને તે તો અગવડતા હતી અને આપણા મા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા સુંદર સગવડતા કરવાનું ભાન છે નીકળી હવે અત્યારે કયા પ્રકારના મોજા એવા મારો રામ ભલું કરે બસો રૂપિયાના મોજા પગના તળિયા સોંટાડવાના જ આવે એમાં ઘૂંટી થી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લેન્થ અને એમાં પાસે લોફર બૂટ બુટ પહેર એટલે આમ ઉભો એમ લાગે યો જીભડો કાઢી લા કાયક ભળે એવું પેરો હવે ભાઈ હવે તો સગવડતા વાળા છે હવે આપણને શું વાંધો હવે કોણ રોકટોક કરવા વાળું એ તો પેલા જમાનામાં હતું હાવ અગવડતાતી એટલે આ બેઠેલા તમામને બધાને ખબર હશે કે આઠાના આઠાના હાટુથી ફળિયામાં પેન્યું ભરાવી ભરાવીને ખાડા કરી દેતા તે માંડ પસા પૈસા મળતા અને ઈ ઘા કરી તો બા એમ જ કે વાળીએ ચા દેવા ને તો જાય ખવરાય ખવરાય ને આમ જો કેવા કરી દેતા

હા શું હે જાય આમ જામ આયેલા જાતે ખબર પડી જાય છગન ભાઈ વાડી સા જાય છે એટલી તો સામા સુગંધ આવતી જ્યાં વાડીનો નો શેઠો સડો સુઈ સુઈ ડામા ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા હું કામ થઈ રે બી કતી ભાગ હાસવતા એ પાંચ થી બે હાજર માં કેટલું મેં તમે જોયું નકર આપણા વડીલો હતા આપણા વડીલો જોવો અત્યારે ઘણા પીએચડી કરેલા યુવાનો એમ કહેતા છે ભણેલ ગણેલા યુવાનો એમ કહેતા છે કે અમારા દાદાને કાંઈ ખબર ન પડે અમારા દાદાને કાંઈ ખબર ન પડે તારા દાદાને ખબર પડતી હતી ને તો તું તારા દાદા રામજી મંદિરે તારા દાદાએ તેડી લીધો હતો સૂટો મૂક દીધો હતો નો ખૂદી નાખો હોત તારા દાદાને ખબર પડતી હતી એટલે વાડીએ લઈ ગયા તે તમે કુવામાં ડોકા કાઢવા જતા હતા તે દાદાએ હાથ પકડી લીધો હતો નકલ બુડ બુડીયા ન બોલી ગયા હોત એટલા એને ખબર પડે છે એટલે દુનિયા જ હોય પણ હવે હું છે અમારા દાદાને કાંઈ ખબર ન પડે દાદો અત્યારનો કેટલો હોશિયાર થઈ ગયો છે કે પેલા વડીલો તમે જોવો બેંકમાં જતા એટલે અંગૂઠો મારતા બેંકે જાય અંગૂઠા બે જગ્યાએ ત્રણ જગ્યાએ અંગૂઠા મારે તો એને પૈસા આપતા ટપાલ આવી હોય વધારો ટપાલ આવી હોય તે વાસવા વાળું કોઈ નતું તેની ઘેરે જાય તે છોકરા ને લાવે ને તે ટપાલ વસવતા આ અભણ હતા અભણ હતા પણ ગણેલા બો